જે ક્રિકેટનો જે શોખ કહેવાય એ મારા દાદા થ્રુ મને મળ્યો હતો. નાનપણથી જ જે લેટ નાઇટના મેચિસ હોય કે અર્લી મોર્નિંગના મેચિસ હોય, જેમ કે ઓસ્ટ્રેલિયામાં મેચિસ હોય તો સવારે વહેલા મેચિસ હોય, 4-5 વાગે ઉઠવું પડે, તો ત્યારથી જ હું અને દાદા જે છે એ ક્રિકેટ મેચ જોવા માટે ઉઠી જતા હતા. અને દાદાએ જે છે એ મને બેઝિક નોલેજ, જે ક્રિકેટનું કહેવાય એ મને બેઝિક નોલેજ આપેલું હતું, તો વારસામાં જે છે એ મને ક્રિકેટ દાદા થ્રુ મળ્યું. જામનગર શહેરે જામ રણજીત સિંહજીથી લઈને રવિન્દ્ર જાડેજા સુધી અનેક ક્રિકેટર દેશ અને વિશ્વને આપ્યા છે, અને હવે ક્રિકેટમાં સૌથી નાની ઉંમરમાં અમ્પાયર પણ જામનગરે આપ્યા. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં જય શુક્લ એમ્પાયરિંગ કરી રહ્યા છે. જયે 21 વર્ષની ઉંમરે અમ્પાયરિંગ કરવાની શરૂઆત કરી છે અને 2 વર્ષમાં 11 જેટલી મેચમાં અમ્પાયરિંગ કર્યું છે. ક્રિકેટ પ્રત્યેના શોખના કારણે એન્જિનિયર જય શુક્લએ ક્રિકેટ ક્ષેત્રમાં અમ્પાયર તરીકેની કારકિર્દી બનાવી અને હાલ તે BCCI માં અમ્પાયર બનવા માટે તૈયારી કરી રહ્યા છે. તેમની ઈચ્છા BCCI અને ICC માં અમ્પાયરિંગ કરવાની છે. નાનપણથી જ ક્રિકેટ રમવાના શોખીન જયે નવાનગર ક્રિકેટ એકેડેમીમાં 3 વર્ષ ટ્રેનિંગ લીધી છે. લાઈવ મેચ હોય કે રીટેલિકાસ્ટ, જય તેના દાદા સાથે મેચ જોવા બેસી જતો અને હંમેશા ટીવી જોવાના કારણે પરિવારના સભ્યો જઈને ઠપકો પણ આપતા. પરંતુ આજે આ ક્રિકેટ પ્રત્યેનું વળગણ તેની કારકિર્દી માટે મહત્વનું સાબિત થયું. BE સુધી અભ્યાસ કરનાર જય શુક્લાને ખાનગી કંપનીમાં નોકરી પણ મળી હતી, પરંતુ નોકરી કરવાની ઈચ્છા ન હોવાથી તેણે પોતાનો વ્યવસાય શરૂ કરવાનું વિચારી ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ શરૂ કર્યું. આ દરમિયાન સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા અમ્પાયર માટે ભરતી બહાર પાડવામાં આવી હતી, ત્યારે આ તકને ઝડપીને જય શુક્લાએ પોતાના સપનાને સાકાર કર્યું અને 21 વર્ષની ઉંમરે સૌથી નાની ઉંમરનો અમ્પાયર બન્યો. છે જોતો જતો રેગ્યુલર IPL ક્રિકેટનું બધું જ અપડેટ જે છે એ મારી પાસે હોય, અને ક્યારેક ક્યારેક એને કારણે મમ્મીનો અને ઘરનાનો જે છે ઠપકો પણ ખાવો પડતો હતો કે ભાઈ ભણવામાં ધ્યાન આપ, ક્રિકેટમાં નહીં. પણ જેવું મેં એન્જિનિયરિંગ કમ્પ્લીટ કર્યું એટલે તરત જ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાંથી જે છે એ એક ઓફિશિયલ પ્રેસ રિલીઝ થઈ હતી કે જેમાં એમણે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં પેનલ અમ્પાયરની જરૂર છે. એટલે આ પ્રેસ નોટ મારા નજરે પડી હતી અને તરત જ મેં જે છે એ ફોર્મ જે છે એ ત્યાં જમા કરાવ્યું હતું. અને ત્યારબાદ મેં 2019માં 3 દિવસનો સેમિનાર SCA ખંડેરી, જે ખંડેરી સ્ટેડિયમ છે ત્યાં યોજાયો હતો, જેમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ઇન્ટરનેશનલ અમ્પાયર અમિત સાહેબા અને પિયુષ ખખર સર, જે રાજકોટના અમ્પાયર છે, BCCI અમ્પાયર છે, એમને 3 દિવસનો લો સેમિનાર લીધો હતો જેમાં ક્રિકેટના બધા જ લોઝ એમને સમજાવ્યા હતા. અને 3જા દિવસે જે છે એ રિટર્ન એક્ઝામ એમને યોજી હતી. એ રિટર્ન એક્ઝામનું જે પાસિંગ માર્ક છે એ 100માંથી 80 પાસિંગ માર્ક હતું. એટલે એનું જે રિઝલ્ટ છે એ સપ્ટેમ્બર મહિનામાં આવ્યું, ત્યારે મેં રિટર્ન એક્ઝામ ક્લિયર કરી અને ત્યારબાદ પાછો 2 દિવસનો જ સેમિનાર ત્યાં ખંડેરી ખાતે યોજાયો હતો, જેમાં વાયવા અને પ્રેક્ટિકલ લેવામાં આવ્યું હતું, જેમાં ભાવેશ પટેલ સર, ગુજરાત ક્રિકેટ એસોસિએશનના BCCI પેનલ અમ્પાયર છે, અને પિયુષ ખખર સર બંને હાજર રહ્યા હતા. અને એમણે બંને પાછો સેમિનાર લઈ અને વાયવા પ્રેક્ટિકલ લીધા હતા. અને એના 1 વીકમાં જે છે એ વાયવા પ્રેક્ટિકલનું રિઝલ્ટ આવી ગયું હતું અને 14 સપ્ટેમ્બર 2019ના રોજ જે છે એ હું સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં ઓફિશિયલ પેનલ અમ્પાયર બની ગયો. એક ક્રિકેટર બનવા માટે અનેક હરીફાઈ હોય છે, પરંતુ અમ્પાયર બનવા માટેની સંખ્યા ઓછી હોય છે. અમ્પાયરનું કામ ખૂબ ચોકસાઈ માંગી લે તેવું છે, કારણ કે અહીં ભૂલને કોઈ અવકાશ નથી હોતો. જામનગરથી દર્શન ઠક્કરનો અહેવાલ, ગુજરાત તક.